કેમ છો મિત્રો મજામાં ને ઓકે આજે તારીખ 31મી મે 2020 અને આજના ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના ના હું આપનો એજ્યુ સફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયો આપણે શરૂ કરીએ એ પહેલા જે નવા સબસ્ક્રાઇબર મિત્રો જોડાયા છે એમના માટે એક મહત્વની વાત કે એજ્યુ સફર ની એક આ YouTube ચેનલ ઉપર તમે વિડિયો તો નિહાળ્યો પરંતુ એ વિડિયોમાં તમે કેટલું યાદ રાખ્યું એ માટે તમારે મૂલ્યાંકન કરવું હોય તો એજ્યુ સફરની પ્લે સ્ટોર ઉપર એક મોબાઈલ એપ્લિકેશન પણ છે અને એના ઉપર આ જ વિડિયો સાથે સંબંધિત એક ક્વિઝ મૂકવામાં આવી છે તો તે ગેમ તમે રમો અને ઓલ ગુજરાતમાં કયા રેન્ક ઉપર છો તેનો પણ તમને ખ્યાલ આવશે અને આજના કરંટ અફેરમાં આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાના છીએ તો આજના વિડિયોમાં આપણે જોઈશું મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર

અને વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા અને હા આ લિંક છે તે તમારા મિત્રોને શેર પણ કરજો જેથી કરીને તે પણ આ વિડિયો નિહાળી શકે અને એજ્યુ સફરની @એજ્યુ સફર ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોડાઈને આ પીડીએફ વાંચી પણ શકો છો ચાલો મિત્રો તો આજે સૌપ્રથમ આપણે શરૂ કરીએ એક મહિલા વ્યક્તિ વિશેષથી 31મી મે એટલે મહારાણી અહલ્યાબાઈ હોલકરનો આજે જન્મદિવસ છે અને જેવી રીતે રાણી દુર્ગાબાઈ જેવી રીતે મહારાણી લક્ષ્મીબાઈ એવી જ રીતે મહારાણી અહલ્યાબાઈ એ પણ એક હતા તો તેમનો જન્મ મે રોજ ભારતનું મહારાષ્ટ્ર રાજ્ય અહમદનગર અને જામખેદ મુકામે થયો હતો તેમને નર્મદા નદી પર ઇન્દોરના દક્ષિણમાં મહેશ્વરમાં રાજધાની ફેરવી હતી અહીં તમે જોઈ શકો છો ક્યાં રાજધાની ફેરવી હતી મહેશ્વરમાં

ખંડેરાવ વોલ્કર સાથે થયા હતા અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો અને વર્ષ સત્તરસો ને ચોપન માં કુંભેરની લડાઈમાં અહલ્યાબાઈના પતિ ખંડેરાવના અવસાન તેમજ સાસુના અવસાનના એક વર્ષ પછી તેમને માળવા સામ્રાજ્યના રાણી તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો આ વિરાંગનાનું અવસાન તેરમી ઓગસ્ટ સત્તરસો ને માં થયું હતું તો હવે આપણે વાત કરીએ દિન વિશેષની

પરંતુ છેલ્લા પંદર વર્ષથી મેં ચા પણ નથી પીધી એનું કારણ એ છે કે મારો એક સ્પષ્ટ મંતવ્ય છે કે બહારનું કોઈ ઉત્તેજક દ્રવ્ય આપણા મનને સ્ફૂર્તિ આપે એમાં હું જરા પણ માનતો નથી હું વહેલી સવારે શાક રોટલી ખાઈ લઉં છું દૂધ ભર પેટ ખાઈ લઉં છું માટે મિત્રો એક તમને નમ્ર વિનંતી છે એજ્યુ સફર પરિવાર વતી કે તમે પણ જો વ્યસનના માર્ગે હોવ તો વ્યસનને છોડી દેજો તમારા જીવનમાં ખૂબ જ ફાયદો થશે તમાકુ એ એક રોકડિયો ખરીફ પાક છે અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના પાન થતા હોય છે તો રોકડિયો પાક છે અને ખરીફ પાક છે તો ખરીફ પાક કોને કહેવાય રવિ પાક કોને કહેવાય જાયદ પાક કોને કહેવાય એની સ્પષ્ટતા મેં તમારી પાસે કમેન્ટ બોક્સમાં માંગી છે છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ અચૂક આપશો તમાકુમાં નિકોટીન નામનું ઝેરી દ્રવ્ય હોય છે તમાકુ શરીરના વિવિધ ભાગના કેન્સર માટે જવાબદાર છે જેમ કે મોં ગળું ફેફસા પેટ કિડની અને બ્લડ વગેરે માટે તે જવાબદાર છે છે વિશ્વમાં કેન્સરના સૌથી વધુ કિસ્સાઓ ભારતમાં અને જેની પાછળનું કારણ પણ આ તમાકુ રહેલું છે અને આ સાથે આગળ પણ વાત કરીએ સિગારેટ કે બીડી પીવાના કારણે નેવ ટકા ફેફસાના કેન્સર અને અન્ય ફેફસાના રોગો થાય છે વિશ્વમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કયા દેશમાં થાય છે ચીન દેશમાં થાય છે જ્યારે ભારત તેમાં બીજા નંબર પર આવે છે ભારતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતું કોઈ રાજ્ય હોય તો તે છે આંધ્રપ્રદેશ અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં તમાકુનું ઉત્પાદન વધુ થાય છે અને જ્યારે આ એકત્રીસમી તારીખે જે આ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

જેથી કરીને એક આઈડિયા પણ આવે કે ભવિષ્યમાં કેવા પ્રશ્નો સેટ થઈ શકે છે તમાકુનો પાક ભારતમાં દાખલ કરનાર પ્રજા કઈ હતી પોર્ટુગીઝો ભારતમાં તમાકુ દાખલ કરનાર પ્રજા હતી મે માસનો કયો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે એકત્રીસમી મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે અને ફરી એકવાર આ પ્રશ્ન રિપીટ પણ થયેલો કે કેન્સરના રોગને નાબૂદ કરવા અને તમાકુના વ્યસનથી નાગરિકોને છુટકારો અપાવવાના હેતુસર નો ટોબેકો ડે વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે 31મી મેના રોજ તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું હોય છે निकોટિન કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે રાજમૂદ્રી મુકામે કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર આવેલ છે તમાકુ સંદર્ભે વિશ્વની પ્રથમ સહમતી કઈ છે WHO FCTC એ વિશ્વ લેવલે તમાકુ સંદર્ભે થયેલી પ્રથમ સહમતી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ હેઠળ ખેડૂતોની જોગવાઈ જણાવો તો તમાકુ ઉત્પાદન કરતા ખેડૂતોને અન્ય પાક ઉગાડવા જરૂરી મદદ કરવી એ આ અંગેની ખેડૂતો માટે કરવામાં આવેલી જોગવાઈ છે અને મિત્રો ત્યાર પછી હવે વાત કરીએ પ્રાદેશિક સમાચારમાં ગુજરાતની તો અહી તો પહેલા તમે આ પાણી આવી ગયું આ નવી વિકસાવેલી કેરીની જાત છે તો ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ટોમી એટકિન્સ નામ ખાસ યાદ રાખજો ટોમી એટકિન્સ નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી છે અને આ કેરીથી સુગર વધતું નથી ડાયાબિટીસના દર્દીઓ પણ આરામથી આ કેરી ખાઈ શકે છે એટલે હવે ડાયાબિટીસના દર્દીઓ પણ આ કેરીઓનો સ્વાદ અને તેનો લુફ્ત ઉઠાવી શકે છે અમેરિકાના ફ્લોરિડામાં પાકતી આ કેરીની જાતને ગુજરાતમાં 5-6 વર્ષની મહેનત પછી વિકસાવવામાં સફળતા મળી છે સામાન્ય કેરીઓની તુલનામાં આ કેરી 75% ઓછી સુગર હોય છે

કયા જિલ્લામાં આવેલો છે તો તમે અહીં આ આકૃતિ જોઈ શકો છો શિલાલેખ જુનાગઢ જિલ્લામાં આવેલો છે છે એશિયાટિક સિંહની સૌથી સૌથી વધુ વધુ વસ્તી કયા જિલ્લામાં આવેલી સંખ્યા જોવા મળે છે જુનાગઢ જિલ્લામાં એશિયાટિક લાયન અને ભારત દેશ આઝાદ થયો ત્યારે આપનું રાષ્ટ્રીય પ્રાણી હતું સિંહ પરંતુ પ્રોજેક્ટ ટાઈગરના અમલ બાદ રાષ્ટ્રીય પ્રાણી બને છે વાઘ હવે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં ભારત સરકાર અને એશિયાઈ વિકાસ બેંકે મહારાષ્ટ્રના રાજ્ય માર્ગોના નિર્માણ માટે 177 મિલિયન ડોલરની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે કોણે હસ્તાક્ષર કર્યા ભારતે કોની સાથે કર્યા એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે અને કયા રાજ્યના રાજ્ય માર્ગોને વિકસાવવા માટે મહારાષ્ટ્ર રાજ્ય રકમ કેવડી છે 177 સત્યોતેર મિલિયન ડોલર આ તમામ જે હું પ્રશ્ન બોલું છું એ તમામ ચિત્ર મગજમાં ખડું થતું હોવું જોઈએ મિત્રો અને હા પ્રેક્ટિસ કરવાથી આરામથી યાદ પણ રહેશે તો આ પરિયોજનાનો મુખ્ય હેતુ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો વચ્ચે સંપર્ક વધારવો કરવા માટેનો છે એટલે કે ગ્રામીણ અને શહેરો વચ્ચે રોડ કનેક્ટિવિટી વધુ શક્ય બને એ માટે આ સહાયનો ઉપયોગ કરવામાં આવશે અને અહીં વાત આવે છે એ ડી બીની

ફાઇટિંગ પોવર્ટી ઇન એશિયા એન્ડ ધ પેસિફિક અને એડીબી છે એનો મુખ્ય હેતુ શું છે તો આ બેંક ક્ષેત્રીય વિકાસ બેંક છે એશિયાઈ દેશોના સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે લોન ટેકનિકલ સહાય અનુદાન અને ઇક્વિટી નિવેશ પ્રદાન કરી સભ્ય દેશો અને ભાગીદાર જે દેશો છે તેને સહાયતા આપવાનું કાર્ય કરે છે એડીબી રાષ્ટ્રીય સમાચારમાં આગળની વાત કરીએ તો તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ પરંતુ અહીં તેનું પૂરું નામ ખાસ યાદ રાખીએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે આ ચેટબોટને પાય નામ આપવામાં આવ્યું છે શું નામ આપવામાં આવ્યું છે પાય અને આપણને એમ થાય કે સર આ ચેટબોટ એટલે શું તો જેવી રીતે તમે ચેટિંગ કરો છો વોટ્સએપ ઉપર તો એવી જ રીતે તમે પ્રશ્ન પણ પૂછી શકો છો નાણાકીય પ્રોત્સાહન આપવાનો છે અને તે લોન્ચ કરવામાં આવ્યું છે અને પાય આખું અઠવાડિયું એટલે કે ચોવીસ કલાક ઉપયોગ કરવામાં આવશે તો ઘણી જગ્યાએ કદાચ તમે વાંચ્યું હશે કે ચોવીસ ગુણ્યા સાત આવું લખેલું હોય એનો મિનિંગ એવો થાય કે ચોવીસ કલાક અને દિવસ આ સેવા કાર્યરત રહેશે તો આવી જ રીતે આખું અઠવાડિયું અને ચોવીસ કલાક ઉપયોગ કરવામાં આવશે ઉપયોગકર્તાઓ લખાણ અથવા તો અવાજના માધ્યમથી પ્રશ્નો મોકલી શકશે અત્યારે આ ચેટબોટ હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ ચેટબોટ ને બેંગ્લોર સ્થિત એક સ્ટાર્ટઅપ દ્વારા બનાવવામાં આવ્યું છે અને અહીં એનપીસીઆઈ નું પૂરું નામ પણ યાદ રાખી લઈએ ફરી એક વાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેની સ્થાપના ક્યારે થઈ હતી બે માં અને એનપીસીઆઈ એ એક ગેરલાભકારી સંસ્થા છે એનપીસીઆઈ દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓમાં ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ ભારત ક્યુઆર ભીમ આઈએમપીએસ ફાસ્ટેગ યુપીઆઈ

રાગ્યણા દેવી મંદિરમાં ઉજવવામાં આવે છે જેમાં માતા ખીર ભવાનીના નામથી પણ આ રાગ્યણા દેવીને ઓળખવામાં આવે છે અને આ વિશે આગળ વાત કરીએ તો આ તહેવાર જેઠ મહિનાની આઠમ ના દિવસે ઉજવાય છે આઠમા દિવસે એટલે આઠમ અને ખીર શબ્દનો અર્થ થાય છે ચોખાનો હલવો અને જે વસંત ઋતુમાં દેવીને ખુશ કરવા માટે અર્પિત કરવામાં આવે છે અને ખીર ભવાની મંદિરની વિશેષતા એ છે કે મંદિરની ચારે બાજુના પાણીના પાણીના ઝરણાના રંગ કાશ્મીરની મોસમની પરિસ્થિતિના પરિવર્તન પ્રમાણે પોતાનો રંગ બદલે છે અરે આવડું મોટું વાક્ય શું કહેવા માંગે છે ન સમજાયું હું તમને સમજાવું એક તો ખ્યાલ સમજી લો કે મંદિરની આજુબાજુ એ ચારે બાજુ ઝરણા વહે છે તો આ ઝરણાનું પાણી છે તે મોસમ પ્રમાણે રંગ બદલે છે જેવી રીતે પાનખરની ઋતુ આવે તો પરણો પીળા થાય તો એનો જે પ્રકાશ કે પડછાયો તમે નદીમાં નિહાળો તો તમને પાણીનો રંગ પીળાશ પડતો લાગશે પરંતુ જ્યારે ચોમાસામાં હરિયાળી ખીલી નીકળે છે તો તમને આ પાણીનો રંગ એ લીલો રંગ લાગશે તો આ પ્રમાણે પાણી પોતાનો રંગ બદલતું રહે છે અને આ ખીર ભવાનીનો મેળો કાશ્મીર પંડિત સમુદાયના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાંનું એક આયોજન છે પરંતુ વર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે અને અહીં વાત કરીએ જમ્મુ કાશ્મીર નવા આપણા કેન્દ્રશાસિત પ્રદેશની તો તેના લેફ્ટેનન્ટ ગવર્નર કોણ છે ચંદ્ર મુર્મુ અહીં ઈમેજમાં તમે જોઈ શકો છો અને જમ્મુ કાશ્મીરની બે રાજધાની છે એક છે શ્રીનગર અને એક છે જમ્મુ તો જ્યારે આ રાજધાની ફેરફાર કરવામાં આવે ને મિત્રો તો તેને દરબાર મૂ કહેવામાં આવે છે તો મારે તમને પ્રશ્ન પૂછવો છે કે કઈ ઉનાળુ રાજધાની અને કઈ શિયાળુ રાજધાની અને સાથે લદ્દાખની પણ વાત કરી લઈએ લદ્દાખની રાજધાની છે છે અને લદ્દાખના ઉપરાજ્યપાલ આર કે માથુર એટલે કે રાધા કૃષ્ણ માથુર એ લદ્દાખના ઉપરાજ્યપાલ છે અને હવે વાત કરી લઈએ બે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે મિત્રો ઉર્દુ ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય કયું છે જમ્મુ કાશ્મીર પરંતુ હવે તે રાજ્ય નથી એટલે આપણે શબ્દ વાપરીએ પ્રદેશ અને આગળ વાત કરીએ તો હાલમાં એરલાઇન્સ કંપની ઇન્ડિગોના નવા સ્વતંત્ર નિર્દેશક બન્યા છે અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો વેંકટ રમની સુમંત્રન તો તેઓ હાલમાં ચેન્નાઈ સ્થિત સેલેરી ટેકનોલોજીના અધ્યક્ષ તરીકે કાર્યરત છે

हरियाणाના ગુરુગ્રામ મુકામે અને ઇન્ડિગો એરલાઇન્સના સ્થાપક કોણ છે બે વ્યક્તિ છે એક છે રાહુલ ભાટિયા અને બીજા વ્યક્તિ છે રાકેશ એસ ગંગવાલ અહીં બંને વ્યક્તિઓને તમે જોઈ શકો છો તેઓ છે ઇન્ડિગો એરલાઇન્સના સ્થાપક અને ઇન્ડિગો એરલાઇન્સની સ્થાપના 2006 માં થઈ ઇન્ડિગો એરલાઇન્સના વર્તમાન અધ્યક્ષ રોનો દત્તા અને ઇન્ડિગો એરલાઇન્સ એ ભારતની સૌથી સસ્તી વિમાન સેવા છે એટલે કદાચ તમને સરકારી નોકરી મળી જાય અને ગોવાની મુલાકાત લેવા જવાનું થાય તો તમે આ ઇન્ડિગોનો લાભ લઈ શકો છો અને મિત્રો જીવનમાં સ્વપ્ન તો સેવવા જ જોઈએ અને તે સિદ્ધ કરવા માટે પુરુષાર્થ પણ કરવો જોઈએ તો તમને અચૂક સફળતા મળે હવે વાત કરીએ ખેલ જગતની તો હાલમાં ભારતીય ખેલ ઓથોરિટીએ 2749 ખેલો ઇન્ડિયા એથલીટોના ખાતામાં 30000 રૂપિયા જમા કરાવ્યા છે

અને સાંસ્કૃતિકને પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરવામાં આવેલ છે આ યોજનાનું અમલીકરણ રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતને એક મહાન ખેલ રાષ્ટ્ર બનાવવાનો છે શું હેતુ રહેલો છે ભારતને એક મહાન ખેલ રાષ્ટ્ર બનાવવાનો અને યોજનાનું નામ પણ ખાસ યાદ રાખીએ ખેલો ઇન્ડિયા અને બે ત્રણ દિવસ પહેલા જ આ રમત સાથે સંકળાયેલો એક પ્રશ્ન આવ્યો હતો કે કયા રાજ્યએ રમતને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે જો જવાબ ખબર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ફટાફટ લખી વાળો અને ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત રમત ગમત મંત્રાલય શાળા સ્તર કોલેજ સ્તર અને યુનિવર્સિટી સ્તરના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે કેન્દ્રીય રમત ગમત અને યુવા બાબતોના મંત્રી કોણ છે કિરણ જુ શું નામ યાદ રાખીશું કિરણ રિજ્જીજુ તે આપણા વર્તમાન સમયમાં રમત ગમત અને યુવા બાબતોના મંત્રી છે અને હવે વાત કરીએ આપણે ગઈકાલના વિડીયોમાં પૂછેલા પ્રશ્નની તો ગઈકાલે મેં તમને સામાન્ય પ્રશ્ન પૂછ્યો હતો કે ગોવા વિશે તમે જે કંઈ જાણતા હો ફરવાલાયક સ્થળ હોય તો એની વાત લખો અને સાક્ષર નગરી નડિયાદ વિશે પણ લખો તો રણજીત ગોહિલે સરસ મજાની વાત લખી કે નડિયાદની ત્રણ ત્રિપુટીઓ છે એટલે કે ત્રણ ત્રણ મહાન સાહિત્યકારો એ નડિયાદ સાથે સંકળાયેલા છે એક ગોવર્ધન રામ ત્રિપાઠી તેઓને પંડિત યુગના પુરોધા અને જગત સાક્ષર કહેવામાં આવે છે તો બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા કે જેમના ઉપનામ બાલ મસ્ત કલાંત અને નિજાનંદ છે અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી અભેદ માર્ગના પ્રવાસી અને બ્રહ્મનિષ્ઠ સર્જક એ તેમના તખલ્લુસ છે તો આ ત્રણેય સાહિત્યકારો એ નડિયાદ સાથે સંકળાયેલા અને જે વ્યક્તિ પોતાને છેલ છબીલો ગુજરાતી ઓળખાવે છે એમણે ખરેખર સરસ મજાનો ગોવાનો ઇતિહાસ આલેખ્યો છે તેઓ લખે છે કે ગોવાની રચના ભગવાન પરશુરામ દ્વારા કરવામાં આવી હતી અને એવું માનવામાં આવે છે કે તેમણે હોમ હવન કરવા માટે પોતાના તીરથી દરિયાને દૂર ખસેડી દીધો હતો તો આવી સરસ મજાની ઐતિહાસિક વાત લખવા બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન અને આગળ વાત કરીએ તો ઠાકોર પ્રદીપભાઈ તેઓ લખે છે સુરેશ જોશી વિશે કે સુરેશ જોશી જન્મ વાલોડ કે જે પહેલા સુરત જિલ્લામાં હતું અને હાલ તાપી જિલ્લામાં આવે છે પરીક્ષામાં જિલ્લો પૂછે તો સુરત જિલ્લો લખવો કે તાપી તો આવી મૂંઝવણમાં છે ઠાકોર પ્રદીપભાઈ તો તમને એક ખાસ વિનંતી કે જ્યારે પણ નવો જિલ્લો રચાય તો આપણે તે જિલ્લામાં સમાવેશ થઈ ગયો એવું માનીશું અને પરીક્ષા સંદર્ભે જ્યારે આવો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન પૂછાય છે

કે કયા પાકો રવિ પાક કહેવાય ખરીફ પાક કહેવાય અને જાયદ પાક કહેવાય એની સ્પષ્ટતા તમે નીચે કમેન્ટ બોક્સમાં આપવાનું ન ભૂલતા અને જ્યારે આવનારી પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાન જેવો વિષય હોય અને એમાં ખેતી વિષયક પ્રશ્ન પૂછે તો આમાંથી પ્રશ્ન નીકળી શકે એ તમે પણ સમજી શકો છો તો મિત્રો આજના કરંટ અફેરનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ કાલે જ્યારે મળીશું ત્યારે ચર્ચા કરી લઈશું ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય